સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં લોકડાઉનને લઈ બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા. ગુજરાત રાજ્યમાં રોજેરોજ કોરોનાના પોઝિટિવ સંક્રમણની સંખ્યા વધી રહી છે, પરંતુ અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ જોતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જાય એવા છે. આજે ગુજરાતમાં આજ સુધીના સૌથી વધુ એક સાથે 55 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 50 કેસો ફક્ત અમદાવાદ શહેરમાંથી જ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાત રાજ્યના કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 200 પાર થઈ ચૂક્યો છે, જે ગંભીર કહી શકાય. તો પણ લોકો હજી કામ વગર ઘરની બહાર નીકળી જ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ એક પોઝિટિવ કેસ આવતા જ તંત્ર દોડતું થયું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર નીકળવું નહીં, તેમજ ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ પરમિશન પાસ સાથે બહાર નીકળી શકશે તથા ફોર વ્હીલરમાં પરમિશન સાથે ડ્રાઈવર સહિત 3 વ્યક્તિથી વધુ નીકળી શકાશે નહીં, એ પણ કોઈ ખાસ કામ હોય તો જ. જ્યારે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ સવારે 8-12 વાગ્યા સુધી હોમ ડિલિવરી જ વેચી શકાશે, દુકાનેથી રિટેલ વેચી શકાશે નહીં. તો પણ લોકો કામ વગર લટાર મારવા નીકળી જતા હોય છે, તેને લઈ પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. તેમજ વડાલીના PSI જાની સાહેબના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 200થી વધુ બાઇકો ડિટેન કરવામાં આવી છે, તેમજ કામ વગર લટાર મારતા 45 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ધ્રુવ મારી, ZSTV વડાલી.